જો નેક્સ્ટ બીજો ક્વેશ્ચન આપેલો છે જે એઆઈ ત્રિપલી 2011માં પૂછાયેલો છે. ક્વેશ્ચન શું આપેલો છે કે મોટર કારમાં શીતક તરીકે ઠંડા વાતાવરણમાં ઇથિલિન ગ્લાયકોલ વપરાય છે. પાણીનું ઠાર બિંદુ અવનયન કરવા 4 કિલોગ્રામ પાણીમાં કેટલો ઇથિલિન ગ્લાયકોલ ઉમેરતા -6 ડિગ્રી સેન્ટીગ્રેડ ઠાર બિંદુ થાય. હવે અહીંયા શબ્દ શું કહે છે સમજો કે અહીંયા પાણીની અંદર ઇથિલિન ગ્લાયકોલ એડ કરવાનો છે. ઇથિલિન ગ્લાયકોલ ઇથેન 1,2-diol જેનું IUPAC નામ છે, જેનું બંધારણ આ રીતે આવે છે CH2OH એક પ્રકારનું ગ્લાયકોલ સંયોજન કહેવાય, એટલા માટે એને ઇથિલિન ગ્લાયકોલ નામ આપ્યું છે. હવે એ જે ઇથિલિન ગ્લાયકોલ આપેલો છે, એકચ્યુઅલી એ ઇથિલિન ગ્લાયકોલ જ્યાં ઠંડા પ્રદેશો છે જેમાં લેહ લદ્દાખ છે, જમ્મુ કાશ્મીર છે, સિમલા, કે જ્યાં મોટા ભાગે આખી વર્ષ દરમિયાન ટેમ્પરેચર બહુ ડાઉન રહેતો હોય, ત્યાં મોટર વ્હીકલ જે વપરાય છે એની ગાડીની અંદર જે રેડિએટર વપરાય છે એ રેડિએટરમાં પાણીને ઠરી જતું અટકાવવા માટે એનું ઠાર બિંદુ ઘટાડવું પડતું હોય, અને ઠાર બિંદુ ઘટાડવા માટે ઇથિલિન ગ્લાયકોલ જેવા પદાર્થો એમાં ઉમેરવામાં આવે જેને એન્ટીફ્રીજ પદાર્થ તરીકે ઓળખવામાં. હવે એ એન્ટીફ્રીજ પદાર્થ જ્યારે ઇથિલિન ગ્લાયકોલ પાણીનું ઠાર બિંદુ નીચું લાવવાનું છે, કેટલું? -6 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો એમાં માટે ઇથિલિન ગ્લાયકોલ એડ કર્યો એટલે એક પ્રકારનું જલીય દ્રાવણ બની જશે ઇથિલિન ગ્લાયકોલ. તો ઇથિલિન ગ્લાયકોલના જલીય દ્રાવણનું ઠાર બિંદુ -6 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય છે એવું કીધું, ત્યારે કેટલો ઇથિલિન ગ્લાયકોલ એડ કર્યો હશે? આપણે એ જવાબ શોધવાનો છે આની અંદર, બરાબર. તો જુઓ, આપણી પાસે જવાબ લાવવા માટે જે આપ્યું છે એનો ઉપયોગ કરી ઇથિલિન ગ્લાયકોલના દ્રાવણનું ઠાર બિંદુ જેને આપણે TF કહીએ છીએ, ઠાર બિંદુ બરાબર TF નોટ માઇનસ ડેલ્ટા TF. હવે અહીંયા પાણી આપેલું છે આપણને શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ જેને લઈશું, તો શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ અહીંયા ડિગ્રી સેન્ટીગ્રેડમાં આપેલો છે આપણને ઠાર બિંદુ, તો અહીંયા ડિગ્રી સેન્ટીગ્રેડમાં લઈએ તો પાણીનું ઠાર બિંદુ કેટલું લે છે? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ માઇનસ ડેલ્ટા TF. તો આપણી પાસે ડેલ્ટા TF નથી, ડેલ્ટા TFને કાઉન્ટ કરી લઈએ પહેલાં. ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન M2W1. તો હવે જુઓ, KF આપણી પાસે આપી દીધું છે 1.86. પાણી હોય ત્યારે KF અને KB યાદ રાખી લેવાના, KF 1.86 અને KB 0.52 ડિગ્રી સેન્ટીગ્રેડ પર મોલલ જેટલી હોય. KFનું મૂલ્ય આપેલું છે W2 આપણે શોધવાનો છે ઇથિલિન ગ્લાયકોલ કેટલો ઉમેરે છે. M2 એટલે ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર. ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર તમે આના ઉપરથી બનાવશો એટલે C2H6O2 થઈ જશે, અને એનો તમે અણુભાર શોધશો તો કાર્બનનો પરમાણુ ભાર 12 છે, તો 12 × 2 = 24 વત્તા હાઇડ્રોજનનો 1 એટલે 6 × 1 = 6 વત્તા ઓક્સિજનનો 16 એટલે 16 × 2 = 32, અને ટોટલ કાઉન્ટ કરશો તમે આનું તો 6 × 4 = 10 ને 2 × 12 = 2 વધી પડી 1, 4 × 2 = 6 એટલે 62 ગ્રામ પ્રતિ મોલ જેટલો ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર થાય. તો એ M2ની વેલ્યુ અહીંયા મૂકવાની. W1 એટલે દ્રાવકનું વજન, દ્રાવક તરીકે પાણી આપેલો છે અને પાણીનું વજન કેટલું આપ્યું છે આપણને? 4 કિલોગ્રામ. જે 4 કિલોગ્રામ આપ્યું એને ગ્રામમાં લઈ લેવાનું એટલે 4000 ગ્રામ થશે. તો જો અહીંયા જે વેલ્યુ આપી છે એનો ઉપયોગ કરીએ, KF બરાબર છે 1.86 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા કેલ્વિન પર મોલલ જેને કહીએ છીએ આપણે, કેલ્વિન પર મોલલ. પાણી માટે ડિગ્રી સેન્ટીગ્રેડ અને કેલ્વિન બંને એક સરખા છે એટલે અહીંયા તમે કેલ્વિનમાં છે તો ડિગ્રી સેન્ટીગ્રેડમાં જેને લઈ શકો છો. W2 શોધવાના છે, W1 આપેલા છે 4 કિલોગ્રામ એટલે કે 4000 ગ્રામ, અને M2 જે અણુભાર આપણે શોધ્યો છે 62 ગ્રામ પ્રતિ મોલ જેટલો છે. કિંમતો મૂકી દઈએ, W1ને સૂત્ર કરતાં બનાવી દઈએ, ડેલ્ટા TF આપણી પાસે તો ડેલ્ટા TFની અહીંયા જરૂર પડશે ને અહીંયા, તો આપણે ડેલ્ટા TF અહીંયાથી કાઉન્ટ કરી લેવો પડશે પહેલાં. તો જુઓ, દ્રાવણનું ઠાર બિંદુ આપણને આપેલું છે કે પાણીમાં જ્યારે ઇથિલિન ગ્લાયકોલ ઉમેરવામાં ત્યારે દ્રાવણનું ઠાર બિંદુ કેટલું થાય છે? -6 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો અહીંયા ડેલ્ટા TFની વેલ્યુ આપેલી છે -6 ડિગ્રી સેન્ટીગ્રેડ, આને સૂત્રકર્તા બનાવો એટલે ડેલ્ટા TF તમને મળી જશે, ડેલ્ટા TF બરાબર શું થઈ જશે? +6 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ એક કિંમત મળી ગઈ, એને આપણે અહીંયા યુઝ કરીએ, અને સૂત્ર કરતાં કોને બનાવીએ? W2ને. ધેરફોર W2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF ઇન્ટુ M2 ઇન્ટુ W1 અને છેદમાં આવી જશે KF ઇન્ટુ 1000. આને આખું ક્રોસ કરી નાખ્યો આ બાજુ એટલે ડેલ્ટા TF M2 W1, અને આ બંને ક્યાં આવ્યા? છેદમાં. તો એના પરથી W2 એટલે આપણે જે શોધવાનો છે જવાબ મળી જશે. ડેલ્ટા TFનું મૂલ્ય છે 6 × M2 62 × W1 4000 કિલોગ્રામ ભાગ્યા KF 1.86 ×
1000 तो किंमत कितनी आवे छे जवाब शोधवो पड़शे। हवे अहींया एक वस्तु तमने कन्फर्म थोड़ुं क्लियर करी देवा मांगू छूं के JEE अने नीटनी एक्जाम में आपणे कैलक्युलेटर अलाउ नथी, एटले बने त्यां सुधी तमारे मेथ्स अथवा फिजिक्सना टीचर पासेथी आ कई रीते बधा जवाबो शॉर्टकट मेथडथी तमे शोधी शको छो। अमुक जे वर्गमूळ छे पछी घनमूळ छे अमुकना दशांशने पूर्णांक ए बधी जे संख्याओ अमुक तमारे रेन्डमली जे जरूर होय एटली याद राखवानी ए एमनी पासेथी तमारे मेळेला। एटले अत्यारे आपणे आ बधा प्रेक्टिस माटे दाखला आपीए छे, तो प्रेक्टिस माटे आपणे कैलक्युलेटर यूज करवूज पड़े कारण के मने खुद ने एवी कोई शॉर्ट मेथड आवड़ती नहीं, ज्यां जरूर होय त्यां आपणे यूज करीए छे। मतलब के एलसी जुओ कैलक्युलेटर थी जवाब शोधी लईए तो 6 × 62 × 4 / 1.86 જેનો જવાબ થાય છે 800 ગ્રામ। તો જે ઇથિલિન ગ્લાયકોલ છે એ કેટલો જરૂર પડશે 800 ગ્રામ જેટલો જરૂર પડે, ત્યારે દ્રાવણનું ઠારબિંદુ 4 કિલોગ્રામ પાણીમાં 800 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ઉમેરતા દ્રાવણનું ઠારબિંદુ કેટલું થાય છે જે 0 થી ઘટીને -6 ડિગ્રી સેન્ટીગ્રેડ। તો આપણી પાસે જે ઓપ્શન આપ્યા છે એમાં તમે જુઓ 804.32 204.30 404.60 ગ્રામ, મતલબ એપ્રોક્સિમેટ નિયરેસ્ટ જે આન્સર આપેલો છે એ જ આપણો આની અંદરથી આન્સર હોવો જ જો। એટલે JEE નીટની અંદર ક્યારેક આવું બનતો હોય અમુકના એક્ઝેક્ટ વેલ્યુના જવાબ આવે છે ને અમુકના લગભગ એપ્રોક્સિમેટ નિયરેસ્ટ પણ આન્સર હોઈ શકે છે, એ પ્રમાણે આપણે આન્સરને પ્રિફર કરવાનો છે। ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે કે જો તમારા વાહનોમાં રેડિએટરમાં 1 કિલોગ્રામ પાણી હોય, દ્રાવક આપી દીધું છે તમને પાણી 1 કિલોગ્રામ, તો તેનું ઠાર બિંદુ -2.8 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું જાળવી રાખવા કેટલા ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ ઉમેરવો પડે? તો મતલબ ઇથિલિન ગ્લાયકોલનો ફરીથી બીજો એક ક્વેશ્ચન આવ્યો, તો ઇથિલિન ગ્લાયકોલ અહીંયા દ્રાવ્ય પદાર્થ છે એનું વજન આપણે શોધવાનું છે, અને અહીંયા તમને શું આપેલું છે કે પાણીમાં ઇથિલિન ગ્લાયકોલ એડ કરતાં પાણીનું ઠાર બિંદુ -2.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય, મતલબ એક જલીય દ્રાવણ બની ગયું, તો આટલું જાળવી રાખવા માટે કેટલો ઇથિલિન ગ્લાયકોલ ઉમેરવો પડે આપણે શોધવાનું। તો જુઓ આના ઉપરથી જ લાસ્ટ ક્વેશ્ચન જેવો જ છે અહીંયા ટોપિક આપેલો, દ્રાવણનું ઠાર બિંદુ જેને આપણે TF કહીએ છીએ, TF = TF0 - ΔTF। તો અહીંયા આપણને TF ની વેલ્યુ આપેલી છે -2.8 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને આનું લઈ લઈશું આપણે પાણીનું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને તો ΔTF એના ઉપરથી મળી જાય, ધેરફોર ΔTF ની વેલ્યુ કેટલી છે +2.8 ડિગ્રી સેન્ટીગ્રેડ। હવે શું કરવાનું છે, ઇથિલિન ગ્લાયકોલ કેટલો ઉમેરવાનો છે આપણે શોધવાનું, તો શેના આધારે ΔTF પરથી શોધવાનું। તો ΔTFનું સૂત્ર લઈએ, ΔTF = KF × W2000 / M2W1, W2 ને સૂત્ર કરતાં બનાવી દઈએ, W2 = ΔTF × M2 × W1 / KF × 1000, બધાની કિંમત મૂકવાની છે। જુઓ હવે આપણી પાસે ΔTF અહીંયા મળી ગયો 2.8, M2 એટલે ઇથિલિન ગ્લાયકોલ 62 ગ્રામ હમણાં જ આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો બરાબર, પછી W1 એટલે દ્રાવક 1 કિલોગ્રામ પાણી આપેલો છે એટલે 1000 ગ્રામ ત્યાં લઈ લેવાના, અને KF ની વેલ્યુ છે 1.86, તો કિંમત મૂકી દઈએ 2.8 × M2 એટલે 62 × W1 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ, અને છેદમાં KF 1.86 × 1000, તો આ બે તો કેન્સલ થઈ જશે અહીંયાથી। જુઓ કેલ્ક્યુલેશન કરી લઈએ જવાબ કેટલો આવે છે, 2.8 × 62 / 1.86 = 93 ગ્રામ થાય છે, 93.33 ગ્રામ, એટલે એપ્રોક્સિમેટ આપણો જે આન્સર આવશે એ શું આવશે, 93 ગ્રામ આવશે। તો અહીંયા ઓપ્શન શું છે, B આપેલો છે। ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન આપ્યો છે એક બીજો, જુઓ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 0.5 મોલર, મતલબ કે 0.5 મોલર ઇથેનોલ, 0.1 મોલર મેગ્નેશિયમ ફોસ્ફેટ, 0.250 મોલર KBR અને 0.125 મોલર સોડિયમ ફોસ્ફેટના દ્રાવણને અલગ ધ્યાનમાં લો, નીચેનામાંથી કયું વિધાના દ્રાવણો માટે સાચું છે
શોધવાનું છે. ધારી લો કે બધા જ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને આ પ્રશ્ન પૂછાયેલો છે જીઈ 2014માં પૂછાયેલો. તો હવે કઈ રીતે શોધવાનો છે? જવાબમાં તમે જુઓ બધાના અભિસરણ દબાણ વિશે પોઈન્ટ પૂછેલો છે. તો આપણે અભિસરણ દબાણના પોઈન્ટથી સમજીએ. તો અભિસરણ દબાણ એક પ્રકારનો દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ છે, કોલિગેટિવ પ્રોપર્ટી છે. તો કોલિગેટિવ પ્રોપર્ટીનો આન્સર તમે બે રીતે અહીંયાથી જવાબ શોધી શકશો. નંબર એક, કઈ રીતે જવાબ શોધીશું આપણે? કે કોલિગેટિવ પ્રોપર્ટી જે આપેલી છે એ કોના સમપ્રમાણમાં હોય? સાંદ્રતાના સમપ્રમાણમાં. અને અહીંયા એના કારણે જે ઓસ્મોટિક પ્રેશર પાઈ જે કહીએ છીએ અભિસરણ દબાણ, જેની સાંદ્રતા વધારે એનું અભિસરણ દબાણ વધારે, અને જેની સાંદ્રતા સરખી એનું અભિસરણ દબાણ સરખું. તો પોસિબલ છે કે સાંદ્રતા સરખી હોઈ પણ શકે છે અથવા ના પણ હોય. તો ચેક કરી આની અંદરથી જુઓ, 0.500 મોલર C2H5OH છે. હવે આ જે ઇથેનોલ આપેલો છે એ ઇથેનોલનો મોટા ભાગે વોન્ટ ઓફ ફેક્ટર આપણે 1 જ લઈએ છીએ, બરાબર, એનું વિયોજન થતું નથી. તો 0.500 × 1 કરી દેશો તો સાંદ્રતા એની 0.500 મોલર જ રહેશે. બીજા નંબરમાં આપેલું છે 0.100 મોલર Mg3PO4 ટ્વાઈસ. તો હવે જે Mg3PO4 ટ્વાઈસ છે એમાં Mg+2 આયન છે અને PO4-3 આયન છે. તો બંનેને અહીંયા સહગુણક વડે ગુણી નાખો એટલે સરખી થઈ જાય બંનેની બેલેન્સી પ્લસ માઇનસમાં. તો કુલ કેટલા આયનો થયા? 5. તો 0.100 ને 5 વડે ગુણી નાખો એટલે એની સાંદ્રતા કેટલી થઈ જશે? 0.500 મોલર. તો જુઓ આ બંને અભિસારી સમઅભિસારી થઈ ગયા. ત્રીજો આપેલો છે 0.250 મોલર KBr. 0.250 મોલર KBr બરાબર. હવે KBrમાં બે આયન છે, K+ અને Br-. તો બે આયન થયા, બે આયનને તમારે શું કરવાનું? એની સાંદ્રતા વડે ગુણી નાખો 250, એટલે આ થઈ જશે 0.500 મોલર. તો આ પણ સમઅભિસારી દ્રાવણ જ આપેલું છે. ત્યાર પછી છે 0.125 મોલર Na3PO4. Na3PO4માં 3 Na+ આયન અને 1 PO4-3 આયન, એટલે ટોટલ આયનો કેટલા થયા? 4. તો 4 × એની સાંદ્રતા 0.125 બરાબર આ પણ કેટલા થઈ જાય છે? 0.500 મોલર. તો ચારે ચાર દ્રાવણોની સાંદ્રતા કેવી છે? એક સરખી. તો જો સાંદ્રતા સરખી હોય તો અભિસરણ દબાણ પણ કેવું થાય? સરખું થાય. મતલબ જે ઓપ્શન છે એની અંદર શું હોવું જોઈએ? તે બધાનું સરખું અભિસરણ દબાણ છે. આ રીતે એક જવાબ તમે લાવી શકો. બીજો જવાબ કઈ રીતે? દરેકની પાઈની વેલ્યુ તમે શોધીને પણ લાવી શકો છો. જુઓ કઈ રીતે આવે છે એ પણ સમજાવું તમને, બરાબર. એટલે આ રીતે ધ્યાન રાખવાના છે કે જ્યારે પણ ક્વોલિટેટિવ પ્રોપર્ટીનો ક્વેશ્ચન આપેલો હોય તો તમારી પાસે સાંદ્રતા મોલારિટી જેમાં આપેલું હોય એને તમારે આ રીતે કાઉન્ટ કરીને કન્વર્ટ કરી દેવાની. અથવા તો પછી આપણે દરેકનું અભિસરણ દબાણ શોધવાનો ટ્રાય કરીએ. જુઓ પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT × I. તો આપણે પહેલાં કોના માટે શોધીએ? C2H5OH માટે. તો C2H5OH માટે આઈની વેલ્યુ તો 1 થઈ જશે. એની સાંદ્રતા તમને આપેલી છે 0.500 × RT × I. વેલ્યુ કેટલી થઈ જશે અહીંયા? 1. એટલે અહીંયા શું આવશે? 0.500 RT આનું અભિસરણ દબાણ આવશે. R અને T આપણે અહીંયા જરૂર નથી, બરાબર, આપણે મૂકવા પણ નથી. નહીંતર મૂકવા હોય તો તમે અહીંયા 8.314 અને અહીંયા Tની વેલ્યુ તમે કેલ્વિનમાં મૂકી શકો છો. આપણે એમને એમ ઇઝ ઇટ રહેવા, એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, કારણ કે દરેકમાં કોમન જ આવશે એટલે આ નથી મૂકતા. ચલો ત્યાર પછી મેગ્નેશિયમ ફોસ્ફેટ માટે Mg3PO4 ટ્વાઈસ માટે, તો C બરાબર એની વેલ્યુ આપેલી છે 0.100 × RT × I. વેલ્યુ તમે હમણાં જ કીધી કે 5 થશે, તો વેલ્યુ શું થઈ જશે? 0.500 RT. તો તમે જોઈ શકો છો એના એ જ રીતના જવાબ આવે છે. પછી KBr માટે જુઓ, KBr માટે Cની વેલ્યુ છે 0.250 × R × T અને એના આયનોની સંખ્યા 2, એટલે આ પણ કેટલો થઈ ગયો? 0.500 RT. ત્યાર પછી ત્રીજો છે સોડિયમ ફોસ્ફેટ Na3PO4 માટે, જેની સાંદ્રતા છે 0.125 × R × T × એના આયનોની સંખ્યા થશે અહીંયા 4, એટલે 125 × 4, એટલે એ પણ થઈ ગયા 0.500 RT. તો તમે એક બીજું આ રીતે શોધી શકો છો. પાઈની વેલ્યુ અહીંયા આર અને ટી ના મૂકીએ તો પણ અત્યારે ચાલી જશે, કારણ કે આરની વેલ્યુ દરેકમાં કોમન છે, ટી પણ અહીંયા કોમન જ છે, આપેલો કોન્સ્ટન્ટ છે. એટલે તો આપણે એને એઝ ઇટ ઇઝ રાખીને દરેકનો પાઈની વેલ્યુ શોધી, તો પાઈ પણ બધાનો કેવો આવ્યો છે?
सरखो तो पाई सरखो है सांद्रता सरखी है एवं कही दिए आनी अंदर सांद्रता बदा में जो 0.500 0.500 जे आप आगळनी मेथड थी कैलक्युलेशन करी एज रीते तो बेटर से तमने जी रीते योग्य लगे गणो हूँ तो मानु छू कि आग जमी रीते तमने आयनों छूटा पड़े सांद्रता साथ गुणी ने सीधा जवाब बताए एज मेथड तुम दरेक में यूज करो तो ये प्रमाण आ रीतना अपनी पास जो क्वेश्चन आपेला है जो एआई ट्रिपल ई अथवा जीडबल ई में पूछाय से जो एंजीनियरिंग एंट्रांस में तब जी सको घना क्वेश्चन एकदम ईजी हो घना क्वेश्चन एवं हो जमा थोड़ूक लॉजिक वपरव पड़े थोड़ी घनी कैलक्युलेशन करवी पड़े बराबर तो आ प्रमाण आप आज लैक्चर हो तो एना जीडबल ई क्वेश्चन है ओके तो हवे जे नेक्स्ट क्वेश्चन हशे एना माटे आपणे नेक्स्ट विडियो लेक्चर में मळीए अने एनी अंदर आगळ जे 2014 पछीना जे जीडब्ल्यूई में क्वेश्चन पूछायेला छे आ चेप्टरना एने आपणे क्वेश्चन आंसर सॉल्यूशन साथे मळीए ओके तो थैंक्स टू ऑल